હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે સ્વાધ્યાયમાં 11.13મો દાખલો જોઈશું. ટોપિક 2 લઈએ છે સ્વાધ્યાયમાં. ઓકે, આલ્કિનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ. મિત્રો, 1-ફિનાઇલ ઇથેનોલ લેવું હોય તો પહેલો 11.13માં પહેલો દાખલો 1-ફિનાઇલ ઇથેનોલ બનાવવાનું કહે છે. શેમાંથી? તો આલ્કિનમાંથી. તો આલ્કિનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ લેવું હોય તો આલ્કિન તો તમે લોકો જાણો છો, બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH2. ઇથેનોલ છે, કાર્બન કેટલા લઈશું? 2. હવે એવું કહે છે 1-ફિનાઇલ ઇથેનોલ એટલે H પ્લસ સાથે પ્રક્રિયા કરીએ અને H2O ની હાજરીમાં પ્રક્રિયા થાય તો તમે જાણો છો વધુ માર્કોવ નિકોફનો નિયમ લાગુ પડે. માર્કોવ નિકોફનો નિયમ લાગુ પડે તો વધુ વિદ્યુત ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન સાથે જોડાય એટલે તમારી નિપજ બને CH, અહીંયા OH અને CH2 કન્વર્ટ થઈ જાય CH3. એટલે આને કહેવાય 1-ફિનાઇલ ઇથેનોલ. હવે બીજી વાત કહેવાય છે, બીજો દાખલો એમાં, SN2 પ્રક્રિયા દ્વારા આલ્કાઇલ હેલાઇડના સંયોજનથી સાઇક્લો હેક્ઝાઇલ મિથેનોલ કોણ ઉપયોગ કરે છે? આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ સાયક્લો કીધો છે એટલે આપણે CH2Cl લેવો પડે. એની પ્રક્રિયાથી આપણે બનાવવાનું છે સાયક્લો હેક્ઝાઇલ ઇથેનોલ. NaOH જોડે પ્રક્રિયા કરો તો આઈ થિંક આનો Na જાય, આનો Cl જાય, શું બને? સાયક્લો હેક્ઝાઇલ CH2OH એટલે નામ થાય સાયક્લો હેક્ઝાઇલ મિથેનોલ. અને ત્રીજું છે, યોગ્ય આલ્કાઇલ હેલાઇડ ના ઉપયોગથી પેન્ટેન વન ઓલ કીધું છે ને, આલ્કાઇલ હેલાઇડ કીધું છે એટલે 5 કાર્બન લઈશું આપણે CH3, CH2 4 અને 5 અને અહીંયા Cl લઈએ તો એની પ્રક્રિયા NaOH સાથે કરીએ. આપણે બનાવવાનો છે પેન્ટેન 1 ઓલ. તો 4 ને 1 5 કાર્બન થઈ ગયા, આની NaOH સાથે કરું તો NaCl છૂટો પડે તો શું પ્રાપ્ત થશે તમને? CH3 CH2 4 અને અહીંયા આવશે OH. એટલે આ રીતે આની પ્રક્રિયા જોઈ શકાય છે. ત્યારબાદ ત્યારબાદ તમને પ્રશ્ન નંબર, બાકીના તો થિયરીકલ પ્રશ્નો છે, 11.17 તેર પછી 11.17 નો દાખલો લઈએ છીએ આપણે. શું કહે છે? પ્રોપેન વન ઓલ એટલે તમે શું લખશો? CH3 CH2 CH2OH આ પ્રોપેન વન ઓલ છે. એનું આલ્કલાઇન KMnO4. મિત્રો, આલ્કલાઇન KMnO4 વડે પ્રક્રિયા કરી તો કાર્બોક્ઝિલિક એસિડ મળે. કાર્બોક્ઝિલિક આલ્કોહોલનું ઓક્સિડેશન છે. તમે લખશો CH3 CH2 COOH એટલે પ્રોપેનોઇક એસિડ પ્રાપ્ત થાય છે. બીજી પ્રક્રિયા, પહેલી પ્રક્રિયા હતી, હવે બીજી પ્રક્રિયા. તો બીજી પ્રક્રિયામાં શું છે? બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા. ફરીથી CH2માં રહેલા બ્રોમિનની ફિનોલ સાથે પ્રક્રિયા. તો પહેલા તો બ્રોમિનની ફિનોલ સાથે બેન્ઝીન ઉપર OH Br2 સાથે પ્રક્રિયા કરીએ અને બ્રોમિનની CH2માં રહેલા એટલે કાર્બન ડાયસલ્ફાઇડ લઈએ. તો યાદ કરો OH એ ઓર્થો પેરાપ્રેરક છે. ઓર્થો પેરાપ્રેરક હોવાને કારણે એક નિપજ ઓર્થોમાં મળશે તમને અને બીજી નિપજ પેરામાં મળશે એટલે ઓર્થો બ્રોમોફિનોલ અને બીજો પ્રાપ્ત થાય છે તમને પેરા બ્રોમોફિનોલ પ્રાપ્ત થાય છે. ત્રીજી પ્રક્રિયા આપી છે HNO3 સાથે ફિનોલની પ્રક્રિયા. ફિનોલની જ પ્રક્રિયા છે, ફિનોલની પ્રક્રિયા કરીએ. ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH. એની પ્રક્રિયા આપણે મંદ HNO3 સાથે. મંદ HNO3 એટલે નાઇટ્રિક એસિડ કહેવાય. મિત્રો, નાઇટ્રિક એસિડ છે એટલે નાઇટ્રેશન થયું. નાઇટ્રેશન થાય તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ પ્રાપ્ત થાય એટલે OH ઉપર NO2 અને અહીંયા પણ OH ઉપર નીચે છેદમાં NO2 ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ. ચોથી પ્રક્રિયા છે, યાદ કરો,
ફિનોલની જલી જનયતની હાજરીમાં ક્લોરોફોર્મ આ સીધી જ પ્રક્રિયા તમારા રીમર ટીમાન છે એટલે તમે પ્રક્રિયા લખી નાખશો રીમર ટીમાન આખી લખી નાખશો એટલે તમારો જવાબ આવી જશે તો મિત્રો 11.17 માં પણ ઈઝી હતું હવે લઈએ છે 11.20 કહીએ છે શું કહે છે પ્રોપીન માંથી પ્રોપેન ટુ અલ પરિવર્તન લખવાના છે પ્રોપીન પ્રોપીન નું સૂત્ર શું થાય CH3 CH ડબલ બોન્ડ CH2 આ પ્રોપીન છે પ્રોપીન માંથી શું બનાવવાનું છે પ્રોપેન ટુ અલ એટલે તમને ખબર છે કઈ પ્રક્રિયા થી એસિડ ની હાજરીમાં H2O સાથે પ્રક્રિયા થાય તો બે આયન H પ્લસ અને OH માઇનસ માર્કોનિકોફ નો નિયમ લાગશે H પ્લસ છે એટલે તમે લખશો CH3 CHOH અને અહીંયા લખીશું CH3 તો અહીંયા લખીશું પ્રોપેન ટુ ઓલ મળી ગયું બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ પહેલો પ્રશ્ન પૂરો બીજો પ્રશ્ન બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ હવે મિત્રો બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે બેન્ઝીન ઉપર CH2Cl એની આલ્કોહોલ જોડે પ્રક્રિયા કરીએ તો કોની હાજરીમાં થાય NaOH તો શું મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે NaCl છૂટો પડશે અને CH2OH બનશે આ પ્રક્રિયા અહીંયા પૂર્ણ થાય છે ત્રીજી પ્રક્રિયા લઈએ આપણે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી ત્રીજી પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ માંથી શું બનાવવાનું છે આપણે પ્રોપેન વન ઓલ હવે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એમાંથી પ્રોપેન વન ઓલ તો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્રોપેન વન ઓલ માટે આપણે ગ્રિગનાર પ્રક્રિયા કરવી પડશે તો ત્રણ કાર્બન લાવવા માટે ઇથાઇલ મેગ્નેશિયમ તો છે HCHO સાથે પ્રક્રિયા કરીશું એની પ્રક્રિયા ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે CH2H5MgCl મિત્રો યાદ હોય તો પ્રાથમિક હોય તો જ પ્રાથમિક આલ્કોહોલ મેળવવો હોય તો કોની પ્રક્રિયા કરવી એટલે ગ્રિગનાર્ડ પ્રક્રિયા અને ગ્રિગનાર્ડ પ્રક્રિયામાં પણ સ્પેસિફાઈ કોણ લેવાનો ફોર્માલ્ડિહાઇડ તો ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીશું ગ્રિગનાર્ડ પ્રક્રિયકની તો યાદ છે તમને CH અહીંયા શું થશે ઓ જોડે MgCl જતો રહે એચ એમ ના એમ અને C2H5 લાગી જાય એટલે C2H5CH2OMgCl આની હજુ આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ પાણી એટલે H2O થાય તો શું બનશે તમને ખબર છે MgOHCl મળે અને બીજી પ્રક્રિયા તમારું નિપજ મળશે CH2 પણ છે C2H5CH2OH એટલે તમારે શું બનશે પ્રોપેનોલ આપણને બનાવવાનું શું કીધું છે મિત્રો પ્રોપેનોલ જ બનાવવાનું કીધું છે પ્રોપેન વન ઓલ જે તમારી સામે છે ચોથી પ્રક્રિયા લઈએ આપણે તો શું બનાવવાનું કીધું છે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે CH3MgBr એમાંથી મિત્રો શું બનાવવાનું કીધું છે તમને 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ હવે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ બનાવવો હોય તો તૃતીયક આલ્કોહોલ બનાવવો છે તો તૃતીયક આલ્કોહોલ લઈએ તો પ્રોપેનોનની પ્રક્રિયા કરીએ તો તૃતીયક આલ્કોહોલ બને તમે ભણી ગયા છો પ્રોપેનોનની CH3 સાથે ટોટલ બનાવવાના છે 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ હવે આમાં એ જ રીતે CH3 અહીંયા એ જ રીતે લખીશું CH3 અહીંયા C અહીંયા CH3 અહીંયા પણ એક CH3 અહીંયા જ આવી જશે અને ઓ MgBr બનશે હવે આ પ્રક્રિયાની આપણે પાણી સાથે પ્રક્રિયા કરીએ જળ વિભાજન કરીએ તો શું બને CH3 અહીંયા MgOHBr ધારો કે છૂટા પડીએ MgOHBr તો શું થશે CH3 C એની નીચે શું આપવાનો CH3 અને અહીંયા સી જોડે અહીંયા ઓ એચ આવી જશે અને અહીંયા આવશે CH3 તો નામ શું બનશે અહીંયા તમે નામ લખશો તો 1 2 3 2 મિથાઇલ પ્રોપેન ટુ ઓલ બની જાય છે પ્રોપેન એટલે ત્રણ કાર્બન બીજા ઉપર મિથાઇલ એટલે બીજા ઉપર ઓ એચ
હવે દાખલા નંબર 11 પોઈન્ટ આપણને દાખલા નંબર 21 આપ્યો છે. બહુ જ સહેલી થિયરી છે મિત્રો યાદ રાખવામાં. આમાં પ્રક્રિયકનું નામ લખવાનું છે. એટલે પહેલી વાત કરીએ, પહેલો પ્રશ્ન કીધો છે પ્રાથમિક આલ્કોહોલનું કાર્બોક્સિલિક ઓક્સિડેશન. હમણાં જ પહેલી પ્રક્રિયા થઈ, પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો KMnO4 સાથે, એટલે આપણે એસિડિક KMnO4 વાપરી શકીએ પહેલામાં. એસિડિક KMnO4 બહુ ઇઝી પ્રક્રિયા છે, આલ્કોહોલમાંથી ઓક્સિડ એસિડ બનાવવાનો છે, એસિડિક KMnO4. બીજો પ્રશ્ન તમને કીધો છે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડિહાઇડમાં. મિત્રો યાદ કરો, આલ્ડિહાઇડમાં કરવું હોય તો PCC પ્રક્રિયક વપરાય, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ત્રીજી પ્રક્રિયા લઈએ તો ત્રીજી પ્રક્રિયા શું છે મિત્રો, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી, સોરી, ફિનોલનું 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલમાં બ્રોમિન જળ વપરાય, Br2 જળ વપરાય છે. કારણ કે તો 2,4,6,3Br2 વપરાતા, સર 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ પ્રાપ્ત થાય. પછી બ્રોમિનેશન, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એસિડ, બેન્ઝાઇલ આલ્કોહોલમાંથી બેન્ઝોઇક એટલે આલ્કોહોલમાંથી એસિડ, એટલે પાછો શું વપરાશે, એસિડિક KMnO4, એની એ જ પ્રક્રિયા થઈ, એસિડિક KMnO4 પ્રાપ્ત થશે. પાંચમી પ્રક્રિયા છે પ્રોપેન ટુઅલનું પ્રોપિનમાં નિર્જલીકરણ. મિત્રો આલ્કોહોલનું નિર્જલીકરણ એમાં પહેલી જ પ્રક્રિયા છે પ્રોપેન ટુઅલનું પ્રોપિનમાં, એટલે 85% H3PO4. છઠ્ઠી વાત કરીએ તો બ્યુટેન ટુ ઓનમાંથી, બ્યુટેન ટુ ઓલ કીટોનમાંથી આલ્કોહોલ મેળવવો હોય તો યાદ કરો એનું રિડક્શન કરવું પડે. રિડક્શન કરવા માટે NaBH4 અથવા LiAlH4 વપરાય છે. એટલે આ રીતે આપણે અહીંયા 11.21 પણ પ્રશ્ન પૂર્ણ થાય છે. મિત્રો અહીંયા આપણે 11.13, 11.17 અને 11.21 જોયા. બાકી હવે કેટલાક પ્રશ્નો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બાકી બે પ્રશ્નો તમારા ઉપર છોડું છું, હું તમને કહી દઉં છું કે 11.7 અને 11.3 એ તમારે જાતે કરવાના છે હોમવર્કમાં. કારણ કે એમાં તમે ભણી ગયા છો, ના આવડે તો હું શીખવાડીશ હોમવર્કમાં. 11.1-3 અને બીજો 11.7, બંને મિત્રો આલ્કોહોલના સમઘટકો બનેલા છે. સમઘટકોની રીતે બનાવજો તમે, ના આવડે તો હું શીખવાડીશ. બાકીના બધા થિયરીકલ પ્રશ્નો છે, નેક્સ્ટ લેક્ચરમાં આ સ્વાધ્યાયનું પૂર્ણ કરવા પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ, મળીએ.